નમસ્કાર, મારો એવા ન્યૂઝમાં હું બલવંતસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. વિસનગર ધારાસભ્ય પોલીસ અને એપીએમસીના સહયોગથી અન્નદાન પૂરું પાડ્યું. લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમજીવીઓ માટે ભોજન પૂરું પાડ્યું. પોલીસ પેટ્રોલિંગ સમયે ધ્યાને આવતા માનવતાનો ભાવ પ્રગટ્યો. ધારાસભ્ય પોલીસ અને સ્થાનિક આગેવાનો દ્વારા સેવા કાર્યને વેગ અપાયો. એપીએમસી વિસનગર દ્વારા સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, નગરપાલિકા તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં કોરોના સામે જંગ લડી રહેલા અને આપણી સુરક્ષા માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. અત્યારે સમગ્ર વિશ્વને કોરોના નામની મહામારીએ ભરડો લીધો છે. આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં દેવું એ પરિસ્થિતિ સર્જાય છે. છતાં પણ એક માનવ હોવાના નાતે અને સામાજિક જવાબદારી સમજીને આપણે કંઈ કરી છૂટવાની ભાવનાથી વિસનગર એપીએમસી તરફથી વિસનગરનો કોઈ પણ માણસ ભૂખ્યો ના સૂવે તે માટે એપીએમસી તરફથી સુખડી અને ફૂલવળીના ફૂડ પેકેટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે રોજે રોજ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવશે. અત્યારે ફૂડ પેકેટમાં પૂરી અને શાક છે કે જે ગઈકાલના રાતથી જમવામાં બાકી છે એ કુટુંબો માટે. અને અમારા જેપી નડ્ડાજીએ પણ, રાષ્ટ્રીય અધ્યક્ષે પણ જાહેર કર્યું છે કે જે ગરીબ કુટુંબો છે, રોજનું કમાઈને રોજનું ખાતા હોય એવા કુટુંબો રાત્રે ભૂખ્યા ના સૂવે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરવી જોઈએ અને અમે કરી રહ્યા છીએ. સરકારશ્રીના લોકડાઉન દરમિયાન વિસનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લોકલ પોલીસને માલુમ પડેલ કે કેટલા સ્લમ વિસ્તારોમાં મજૂરી વર્ગના માણસો તેમજ જે ડેઇલી બેઝિસ હોય, રોજે રોજ કમાઈને ખાતા હોય તેવા માણસોને જમવાનું મળેલ નથી, તેમજ તેઓ ભૂખ્યા છે અને તેમની પાસે પૈસા પણ નથી, તેવા માણસોનું સર્વે કરી એપીએમસી વિસનગર તેમજ માનનીય ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી એપીએમસી દ્વારા આ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સમગ્ર વિતરણની કામગીરી પોલીસ તંત્ર નિભાવશે, જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કલમ 144નો ભંગ ન થાય.